કોરોના વાયરસની મહામારી વચ્ચે સરકાર એક્શન મોડમાં આવી છે. આજે ગુજરાત સરકારના આરોગ્ય કમિશનર જેપી ગુપ્તા જિલ્લા સ્તરે કોરોના વાયરસનું સંક્રમણ ન વધે તે માટે કયા પ્રકારની વ્યવસ્થા છે તેની જાત તપાસ માટે નીકળ્યા હતા. ડીસા અને પાલનપુરની જે હોસ્પિટલ કોરોના માટે તૈયાર કરવામાં આવી છે તેની તેમણે મુલાકાત લીધા બાદ અધિકારીઓને માર્ગદર્શન પણ આપ્યું હતું. કોરોના વાયરસની મહામારી વચ્ચે સરકાર અગમચેતીના પગલાં લઈ રહી છે. કોરોનાનો કહેર અત્યાર સુધી મહાનગરોમાં દેખાયો છે, પરંતુ જો તે ગ્રામ્ય વિસ્તારમાં પણ વધે તો તે માટેની સરકાર દ્વારા અત્યારથી જ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે, જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના મુખ્ય શહેરોમાં કોરોના સંક્રમણના કહેર સામે લડવા માટે અલાયદી હોસ્પિટલોની વ્યવસ્થા કરવામાં આવી છે. હોસ્પિટલમાં જે લોકો કોરોના અસર નીચે આવ્યા હશે તેમને સારવાર આપવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારની જવાબદારી કમિશનર જેપી ગુપ્તાને આપવામાં આવી છે. ત્યારે કમિશનર ગુપ્તા દ્વારા આજે બનાસકાંઠાના ડીસા અને પાલનપુરની તૈયાર કરેલી હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન જિલ્લાના આરોગ્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠામાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે જે હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે તેમાં કોઈ કચાશ ન રહે તે માટે તેઓએ જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીઓને માર્ગદર્શન પણ આપ્યું હતું. અત્યારે સમગ્ર વિશ્વમાં વૈશ્વિક મહામારી કોરોનાએ બહુ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. દેશમાં પણ એની પરિસ્થિતિ ગંભીર બની છે. અત્યારે સંપૂર્ણ દેશમાં લોકડાઉન જાહેર કર્યું છે. આવતા દિવસોમાં આ મહામારીના કારણે દર્દીઓની સંખ્યામાં વધારો થાય અને આવા દર્દીઓને પ્રોપર મેડિકલ ફેસિલિટી એટલે યોગ્ય સારવાર મળી રહે તે માટેના આગોતરા આયોજનના ભાગરૂપે રાજ્ય સરકારે દરેક જિલ્લામાં ઓછામાં ઓછા 100 બેડની સેપરેટ ફેસિલિટી ઊભી કરવાનું નક્કી કર્યું છે. આ ફેસિલિટીમાં દર્દીઓને ચકાસી શકાય, એમને આઇસોલેશનમાં રાખવાનું હોય તો આઇસોલેશનમાં રખાય અને એમને ગંભીર સમસ્યા સર્જાય તો તે માટેની સારવાર પણ આપી શકાય તે પ્રકારની સગવડ દરેક જિલ્લામાં ઉપલબ્ધ કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવી રહ્યું છે. તેના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લામાં પણ ડીસા અને પાલનપુર બંને જગ્યાએ આવા પ્રકારની સગવડ ઊભી કરવામાં આવી રહી છે. સરકારની અપેક્ષા છે અને એવું પ્રાર્થના કરીએ છીએ કે આવી ગંભીર પરિસ્થિતિ ન સર્જાય. સોશિયલ ડિસ્ટન્સિંગ અને આપણા આવા પ્રકારના પગલાઓ જેનાથી સ્વચ્છતા જળવાય, હાઇજીન જળવાય, જેનાથી મહામારીનો ફેલાવો અટકે તે માટેના પ્રયત્નો બધા લોકો લઈ રહ્યા છીએ. તેમ છતાં કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જે તૈયારી છે એ તૈયારી આપણે કરી રહ્યા છીએ.